हेलो एवरीवन, आज हम गुजराती पढ़ेंगे। स्टैंडर्ड 5th, लेसन 5, कोरो काचबो भिनो चांदू। क्वेश्चन 21, योग्य विकल्प मुको। बाळकू अहीं ब्लेंक्स आપેલે છે, સાથે ત્રણ ઓપ્શન આપેલા છે। સાચો ઓપ્શન ચૂઝ કરીને બ્લેન્ક કમ્પ્લીટ કરવાની છે। નંબર 1, નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો। પાતળું, પાતળા કે પાતળું? બટન ટાંકવા માટે દોરો કેવો હોય બાળકો? પાતળો, તો અહીંયા પાતળો લખીશ। નેક્સ્ટ નંબર 2, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો। એકે એક કે બે? અહીંયા સાપ આપેલું છે એટલે કે એક શબ્દ પણ આવે, એક સાપ પકડ્યો ન હોય, એક સાપ પકડ્યો હોય એટલે આપણે અહીંયા લખીશું એક। અને બાળકો બે સાપ પકડ્યા આપેલું હોય તો બે આવે, અહીંયા ખાલી એક જ સાપની વાત થયેલી છે એટલે કે આપણે અહીંયા લખીશું એક। નેક્સ્ટ નંબર 3, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી। ઠંડી, ઠંડુ કે ઠંડો? બાળકો લસ્સી કેવી હોય? ઠંડી, એટલે આપણે અહીંયા ઠંડી શબ્દ લખીશ। નેક્સ્ટ નંબર 4, સુષ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે। તીખું, તીખી કે તીખા? બાળકો અહીંયા મરચું આપેલું છે એટલે તીખું શબ્દ આવે, તીખી મરચી હોય અને તીખા મરચા શબ્દ આપેલો હોય તો આપણે તીખા શબ્દ લખીશું। અહીંયા ખાલી મરચું આપેલું છે એટલે આપણે લખીશું તીખું। નેક્સ્ટ નંબર 5, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા। મોટા, મોટી કે મોટું? બાળકો ઓફિસ કેવી છે? મોટી, એટલે અહીંયા મોટી શબ્દ છે એ લખીશ। નેક્સ્ટ નંબર 6, ઝાડનું થડ ખાલી જગ્યા છે ઝાડુ, ઝાડા કે ઝાડી? બાળકો ઝાડનું થડ કેવું છે? ઝાડુ, એટલે અહીંયા ઝાડુ શબ્દ લખીશ। નેક્સ્ટ નંબર 7, ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે ધોળું, ધોળા કે ધોળી? વાળ માટે કયો શબ્દ આપણે વાપરીએ? ધોળા, વાળ કેવા છે? ધોળા છે, તો અહીંયા લખીશું ધોળા। નેક્સ્ટ નંબર 8, મારી બોલપેન ખાલી જગ્યા છે સસ્તી, સસ્તું કે સસ્તા? બોલપેન માટે કયો શબ્દ વાપરીએ? સસ્તી, તો આપણે અહીંયા લખીશું સસ્તી। નેક્સ્ટ નંબર, ક્વેશ્ચન નંબર 22, ફકરો વાંચો અને અનુલેખન કરો। બાળકો એક પેરેગ્રાફ આપેલું છે જે વાંચવાનું છે અને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે, ચાલો જોઈએ। કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો, તેઓ હળવી કસરત કરતા હતા। કાગડાને અચાનક ચક્કર આવ્યા, સસલાએ તેને કડવી દવા આપી। કાગડાએ તો મોં બગાડી એટલે સસલાએ તેને ગણ્યા લાડવા જમ માળ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી, પછી બંને ઘેર પાછા ગયા। બાળકો આ પેરેગ્રાફ છે અહીંયા આપેલી જગ્યામાં સરસ અક્ષરે લખવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન 23, તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં સર્કલ અને વધારાની માહિતી હોય ત્યાં રેક્ટેંગલ કરો। બાળકો શું કરવાનું છે, જે આપણે આગળ પેરેગ્રાફ જોયો એમાં જેના વિશે માહિતી આપેલી હોય ત્યાં આપણે શું કરવાનું છે? સર્કલ, અને જે વધારાની માહિતી છે ત્યાં આપણે રેક્ટેંગલ કરીશું, તો ચાલો જોઈએ। જુઓ બાળકો, કાળો કાગડો, કાગડો એ કેના વિશે માહિતી આપેલી છે? કાગડા વિશે, તો કાગડો છે ત્યાં સર્કલ કરીને આપેલું છે, અને કાગડો કેવો છે? કાળો, એ વધારાની માહિતી છે તો ત્યાં રેક્ટેંગલ કરીને આપેલ છે। બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યું, કેના વિશે વાત કરેલી છે? સસલા વિશે,
તો ત્યાં આપણે સર્કલ કરીશું. સસલા કેવા છે? સફેદ, એ વધારાની માહિતી છે. તો સફેદ શબ્દ પર આપણે રેક્ટેંગલ કરીશું. ત્યાર પછી જોઈએ, તેઓ હળવી કસરત કરતા હતા. કેવી કસરત કરવા કરતા હતા? એટલે કે કસરતની વાત થઈ છે. તો કસરત શબ્દ પર આપણે સર્કલ કરીશું. કેવી કસરત? એટલે કે હળવી કસરત. તો ત્યાં આપણે રેક્ટેંગલ કરીશું. કાગડાને અચાનક ચક્કર આવ્યા. કાગડાને શું આવે છે? ચક્કર આવે છે. શેના વિશે વાત કરેલી છે? ચક્કર. તો ત્યાં આપણે સર્કલ કરીશું. અચાનક ચક્કર આવે છે એટલે કે વધારાની માહિતી છે. અચાનક શબ્દ પર આપણે રેક્ટેંગલ કરીશું. સસલાએ તેને કડવી દવા આપી. સસલાએ શું આપ્યું? દવા. એટલે કે દવાની વાત કરીએ છીએ. ત્યાં આપણે સર્કલ કરીશું. દવા કેવી છે? કડવી. કડવી શબ્દ વધારાનો છે. ત્યાં આપણે રેક્ટેંગલ કરીશું. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને કડિયા લાડવા જમાડ્યા. કેવા લાડવા જમાડ્યા છે? લાડવાની વાત કરે છે. એટલે કે લાડવા શબ્દ પર આપણે સર્કલ કરીશું. લાડવા કેવા છે બાળકો? ગણિયા. તો ગણિયા શબ્દ છે એ વધારાની માહિતી છે. તો ત્યાં આપણે રેક્ટેંગલ કરીશું. અને સસલાએ લાલ ગાજરની મજા માણી. બાળકો અહીંયા શાની વાત કરેલી છે? ગાજરની. તો ગાજર શબ્દ પર આપણે સર્કલ કરીશું. ગાજર કેવું છે બાળકો? લાલ. એટલે કે વધારાની માહિતી છે. તો ત્યાં આપણે રેક્ટેંગલ કરીશું. પછી બંને ઘેર પાછા ગયા. બાળકો અહીંયા આપણે શું કરેલું છે? પેરેગ્રાફમાં જેના વિશે માહિતી આપેલી છે ત્યાં આપણે સર્કલ કરેલું છે, અને જે વધારાની માહિતી છે ત્યાં આપણે રેક્ટેંગલ કરેલું છે. થેન્ક યુ.